माड़ी तारो कागेरे ए परगट परचो बालियों रे ए माई तारो कागे कागेरे ए परगट परचो भा दोनों बाबू कवि काग एम के छे भगत बापू एम के छे के हे माताजी हे जगदम्बा तारो कागे परगट परचो भाळ्यो केवो परचो भाळ्यो एने गीरमां तुलसी श्याम भगवान ज्यां बिराजे छे श्याम ज्यां बिराजे छे એની બાજુમાં સરાકડિયાનો નેસ છે અને ત્યાં કવિ કાગ ભગત બાપુ દુલા ભાયા કાગ એ માતાજીના અહીંયા દર્શન કરવા માટે ગયા એટલે બધાએ કીધું કે ભગત બાપુ હે બાપુ કે હા બાપા કે માતાજીની હો હો ભેહું હોય ને એનું ખાડું હોય ને ગાયું હોય ને એનું ધણ હોય ને એ એમનેમ ગીરમાં એની મેળે મેળે ચરી અને પાછું વયું આવે પણ કોઈ દી ગીર નો ડાલા મથો એનું મારણ નથી કરતો એનો શિકાર નથી કરતો એનું રક્ષણ કરે છે માડી તારો કાગીરે એ પરગટ પરચો ભાળ્યો રે એ માડી તારા વાછરું બાઈ તારા વાછરું એ ચારે છે ગીરનો રાજા રે મચરાળી મોગલ તું તો ગાંડી ચઈ ડણકી રે ડુંગર ગાળીએ રે આમ બરોબર છેલ્લે સુધી બધા બેઠા છે બધા બરોબર સંભળાય છે ને જરાક હાથ ઊંચો કરજો એક વાર મને મને યાદ આવ્યું આજનો આ કાર્યક્રમ છે શું છે એ શું અનુસંધાન છે મને જેમ જેમ યાદ આવશે ને એવી રીતે હું એનો આખો કાર્યક્રમ મને યાદ આવશે એ રીતે હું આખી વાતો કરીશ દુર્યોધનની જાંઘુ છે ભીમે ભાંગી નાખી દુર્યોધનની જાંઘુ એના હાથો ભીમે ભાંગી નાખ્યા ગદા મારી 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 પાણીમાં વયો ગયો ગદાધારી હતો એ પાણીમાં વયો ગયો એટલે કૃષ્ણએ કીધું કે હવે એને ગાળું દે એને અપશબ્દ કે તું એટલે બહાર આવશે ઈ દુર્યોધન તો બહાર આવ્યો પછી કૃષ્ણએ કીધું કે એની જાંઘુ ભાંગી નાખ એના હાથળ ભાંગી નાખ એના ચૂરા કરી નાખ કૃષ્ણએ ભીમને કીધું છે એટલો માર્યો ભાંગી નાખ્યો હાથળ ભાંગી નાખ્યા કારણ કે બીજે ક્યાંય લાગે એવું હતું નહીં હો દુર્યોધનને બીજે ક્યાંય લાગે એવું હતું નહીં છેલ્લી ઘડિયું ગણાય છે જીવ જાતો નથી જીવ જાતો નથી અસ્વસ્થામાં એની પાસે આવ્યો અને અસ્વસ્થામાં એ કીધું કે એ દુર્યોધન જીવ કેમ હજી જાતો નથી કે ઓલા પાંચ જીવતા છે ને મેં બધું કર્યું મારા ભાઈ બંધને મારા ભાઈઓને મારા આખા પરિવારને મરવી નાખ્યો તોય મર્યા નહીં ને હજી પાંચ જીવતા છે અસ્વસ્થામાં કીધું હું જાઉં છું તારા આત્માને તારા જીવને શાંતિ થાય એટલા માટે હું જાઉં છું અને જય અને પાછો આવ્યો ગાંહડી બાંધીને લાવ્યો ગાંહડી બાંધીને લાવ્યો અને કીધું કે લે હવે તારા જીવને શાંતિ કરી લે
દુર્યોધન ગાંહડી જે લાવ્યો ને એમાં અસ્વસ્થામાં 5 માથા લાવેલો ભાઈ. એ 5 માથા લાવેલો આપ બરોબર બધા સાંભળો છો, મને ખબર પડે છે કે અહીંથી આપ બધા બરોબર અહીંથી હું જે વાત થાય છે જીલાય છે, એટલા માટે એ ગાંહડી મામા હાથ નાખ્યો ને, હાથ નાખ્યો એટલે દુર્યોધને કીધું કે આ ઈ નો હોય, તું હું કરી આવ્યો. હે અશ્વસ્થામા, હે ગુરુના પુત્ર, તું હું કરી આવ્યો. એને ખબર નથી, અને જે હૂતેલા હતા ને એ 5 છોકરાઓના માથા કાપી આવ્યા. દુર્યોધને કીધું કે આ વાસ નાખનારા, અમને પાણી પાનારા, અમને તર્પણ કરવા વાળાને તું મારી આવ્યો છો, તું પાંડવોને નથી મારી આવ્યો, આ તો અમને પાણી પાઈને હજારો પેઢીએ તોય અમને શાંતિ થાય એને તું મારી આવ્યો. હે અશ્વસ્થામા, મને ભીમે નથી માર્યો, તે મને મારી નાખ્યો છે. પાંડવોના 5 પુત્રના માથા લાવી અને અશ્વસ્થામા લાવ્યો, અને કૃષ્ણ એ પછી એની ઘટના તો બધી તમને ખબર છે, પણ તેથી દુર્યોધને એમ કીધું તું કે મને ભીમે નથી માર્યો, મને કોઈ માર્યો હોય ને તો તે માર્યો છે, હે ગુરુ પુત્ર તે મને માર્યો છે. આટલી દુશ્મનાવટ હોય, આટલું બધું હોય, અને છતાંય એના બાળકોને કોઈ મારી ના આવે, અને તોય દુર્યોધન એમ કહેતો હોય કે તે મને માર્યો છે, તો હવે મારે તમને વાત કરવી છે. આજ રાણા પ્રતાપની જયંતિ નિમિત્તે હું તમે મળ્યા છે. સમસ્ત રાષ્ટ્રીય રાજપૂત કરણી સેના એમના અનુસંધાને એનું અનુસંધાને આજનો કાર્યક્રમ છે. રાણાને વયા ગયાને 500 વર્ષ જેવું થવા માંડ્યું, પણ આ જે ગામમાં હું તમે બેઠા છીએ ને, 500 વર્ષ થાય વયો જાય ને એની અસર જો બતાવતી હોય તો આજ અમારા પરમ વિદ્વાન એવા સમર્થ વક્તા રાજેન્દ્રભાઈ મોડ, રાજેન્દ્રભાઈ ગઢવી આજના કાર્યક્રમમાં ઉપસ્થિત છે. એમનું જોરદાર તાળીના ગડગડાટની સાથે એમનું સ્વાગત કરશે. 500 વર્ષ થતા હોય અને જેની અસર ન જાતી હોય, આજના એના હતા પરના મા મોમાઈના પરમ ઉપાસક ભગવતીનો અહીં જ્યાં મઠ છે એ ભૂવા હતા એ વિદાય લીધી ને દુનિયામાં એની અસર થઈ જાય ભાઈ, એની અસર. અરે સુરત થી રાજેન્દ્રભાઈ કોઈની માનતા હોય ને તો સુરત થી 10 લીટર નું દૂધ લઈને નીકળે ને કોઈ હતા પર સુધી આવે ને, આ કાયમ ને માટે કીધું કે અમુક દિવસો એમાં તો 1000 લીટર દૂધ આવે, કાયમ ને માટે આવે, પણ 1000 કિલોમીટર થી દૂધ લઈને આવ્યા હોય, દૂધની ડેગ લઈને આવ્યા હોય, માનતા લઈને આવ્યા હોય, ગમે એટલી ગરમી હોય, ગમે એટલો તાપ હોય, પણ માતાજીના મઢ પાસે દૂધ પૂગે ને બગડે નહીં, બગડે નહીં, બગડે નહીં, કોઈ બી બગડે નહીં. આ એનો પરચો છે. થાય છે માખણ અને ઘી છેવટી એની હાલત હળગી હોય, પણ કદી ને કાળા હોય એ તો દૂધ ગુણ મળ્યા કાગડા. એટલે આજનો આ કાર્યક્રમ કીધું કે ભાઈ આપણે કાર્યક્રમ અમારા ચંદુભા પરમાર ને મારા મિત્ર છે પરમ, એમણે અહીંયા આમંત્રણ આપ્યું, તો ભૂવા હતા વયા ગયા. વયા જાય તો માણાથી શરીરથી વયો જાય છો, દેહથી વયો જાય છે, બાકી કોઈ ક્યાંય જાતું નથી, કોઈ ક્યાંય આવતું નથી. એનો આત્મા એનો પ્રેમ અહીંયા સર્વસ્વ વ્યાપી હોય છે. એટલે કીધું કે આપણે પ્રોગ્રામ મુલતવી રાખી તો, એટલે પરિવારે કીધું, સમાજે કીધું,
કે મહારાણા પ્રતાપસિંહજીની જન્મ જયંતિ અને એનો આ પ્રોગ્રામ હોય ને, એને બંધ નો આ રાખવાનો હોય, ભુવા હતા છે એ તો હાજરા હાજુર છે, એ ક્યાંય ગયા નથી, ક્યાંય આવ્યા નથી. કજ ધવલા અંબાર ધારણી ઉજવલ મારણી શંકર ઘરણી શંકરની અહીંયા દુર્વાબુ બારોડજી અહીંયા પધાર્યા છે, એમનું સ્વાગત છે. મોજું દીજે